राजकोट विद्यानी नगरी तरीके प्रख्यात बनी रही है, जेने पगले दूर दूर ना जिल्लाओं माथी विद्यार्थी राजकोट अभ्यास माटे आवता होय छे। त्यारे राजकोट शहर में अगाउ नड़ियावाड़ा मकान में चालती कॉलेज ने बंद कराव्या बाद हवे बे रूमना पतरावाड़ा मकान में स्कूल चालती होवानुं सामे आव्युं छे। जो कि समग्र भांडो त्यारे फूट्यो ज्यारे एक वाली ने आ स्कूल में राइट टू एज्युकेशन में एडमिशन मळ्युं अने वालीनी फरियादना आधारे मंजूरी विना शाळानुं स्थळ फेरवाता स्कूलना संचालक ने जिल्ला शिक्षण अधिकारीए नोटिस फटकारी अने तेनी मान्यता रद्द करी छे। राजकोटनी एक खानगी शाळा सनराइज स्कूल छे ते फरी एक वखत વિવાદમાં આવી છે। ખાસ તો જે કહી શકાય કે આરટી અંતર્ગત જે એડમિશન હોય છે તેનું એડમિશનને લઈને સમગ્ર કૌભાંડ છે તે સામે આવ્યું છે। ખાસ તો તેજસભાઈ કરીને જે ત્યાં વિદ્યાર્થી જે ભણતો હતો તેમના વાલી દ્વારા એક આરટી કરવામાં આવી હતી અને સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે। ખાસ તો આ શાળા છે તે અન્ય જગ્યાએ જે પતરાઓ હોય છે તે પતરાઓ દ્વારા છે આખી શાળા ઊભી કરી દેવામાં આવી છે। ત્યારે જે આરટી કરનાર તેજસભાઈ છે તેમની સાથે વાત કરીએ। ખાસ તો આપના દ્વારા શું કઈ રીતની કાર્યવાહી કરવામાં આવી, ખાસ તો આપને કઈ રીતના સમગ્ર મામલાની ખબર પડી? સર, સમગ્ર મામલામાં એવું થયું કે જ્યારે અમારી બેબીનું આરટીઓમાં અમે એપ્લિકેશન કરેલી હતી અને આરટી મંજૂર થયું એટલે અમારી પાસે એડમિટ કાર્ડ આવ્યું। એડમિટ કાર્ડની અંદર જે સનલાઇટ પ્રી સ્કૂલ કરીને ઘંટેશ્વરમાં જે બતાવે છે બરાબર છે, તો અમે એડમિશનની પ્રોસેસ માટે સ્કૂલ ઉપર જે સ્થળ ઉપર ગયા તો એવી કોઈ ઘંટેશ્વરમાં સ્કૂલ જ ન મળી અમને। બે થી ત્રણ દિવસની તપાસ પછી અમને એક જગ્યાએથી ખબર પડી કે બહુ લોંગ ટાઈમ પહેલાં કે આવી કોઈ સ્કૂલ હતી, ત્યાં જઈને તપાસ કરતાં ત્યાં ખાલી ધૂળના ઢેફાને અત્યારે જે પાડીને કોઈ નવું બિલ્ડિંગ બનાવી રહ્યા છે બરાબર છે, ત્યાં એક નાનું એવું ખાલી સનલાઇટ પ્રી સ્કૂલનું બોર્ડ મારેલું હતું અને ત્યાંથી આ બધી રજૂઆત લઈને અમે ડીઓ કચેરીએ ગયા તો ત્યાંથી અમને સનલાઇટ પ્રી સ્કૂલના પ્રિન્સિપલનો કોન્ટેક નંબર મળેલો, તો એમની સાથે અમે મુલાકાત કરીને વાત કરતાં અમને જાણવા મળેલ કે એમને સ્કૂલનું સ્થળાંતર ફેરવેલ છે કોઈ મારવાડી વાસ રહ્યા ત્યાર પાસે બરાબર છે, એટલે અમે કીધું અમને સ્કૂલ બતાવો। જ્યારે અમે સ્કૂલે જ્યારે વિઝિટ કરવા ગયેલા ત્યારે મારી આંખો ચાર થઈ ગઈ, કારણ કે બે રૂમ પતરાવાળી જેની અંદર 112 સ્ટુડન્ટને અભ્યાસ આપવામાં આવી રહ્યો છે, જેને 1-7 ધોરણની અંદર સ્કૂલ બતાવવામાં આવી રહી છે, આરટી અંતર્ગત ચલાવવામાં આવી રહી છે, તો હું વિચારમાં પડી ગયો કે ક્યાં બેઝ ઉપર આ લોકો સ્કૂલ ચલાવતા છે અને શું આ ગુજરાતના બાળકોનું ભવિષ્ય હશે આની અંદર। જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટ ખાતે જે સ્કૂલની જે સમગ્ર મામલો બહાર આવ્યો હતો તે બાદ છે તે શિક્ષણ અધિકારી છે તે એક્શનમાં આવ્યા હતા અને હાલ આ સંસ્થા શિક્ષણ અધિકારી દ્વારા છે આ સંસ્થાનું જે પરવાનગી છે તે રદ કરી અને જે આરટી અંતર્ગત જે એડમિશન લીધેલા વિદ્યાર્થીઓ છે તમામને અન્ય જે શાળાઓ છે તેમાં વ્યવસ્થા કરી આપવાની પણ જે શિક્ષણ અધિકારી છે તેમના દ્વારા સૂચના આપવામાં આવી છે। કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ, રાજકોટ। જે સનલાઇટ સ્કૂલ છે એ આરટી હેઠળ ગયા વખતે જિલ્લા પંચાયત એરિયામાં સમાવિષ્ટ હતી અને હમણાં 4 મહિના પહેલાં એનો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એરિયામાં સમાવેશ થયેલો છે અને આ શાળાએ હાલમાં આરટીના એડમિશન આપતા એના પોતાના મૂળ સ્થળે જ્યાં મંજૂરી હતી એના બદલે અન્ય સ્થળે શાળા ફેરવી નાખેલી છે એવી એક વાલીએ ફરિયાદ કરેલી અને ગઈકાલે તપાસ કરતાં એવું જોવા મળ્યું કે જે મૂળ સ્થળે મંજૂરી હતી એ શાળાનું મકાન પાડી નાખવામાં આવ્યું છે અને જે સ્થળે લઈ ગયા છે ટ્રસ્ટીઓ એ સ્થળે શાળાને અનુરૂપ મકાન નથી અને શાળાએ પોતાની રીતે અનધિકૃત રીતે સ્થળ ફેરફાર કરી લીધો છે, એટલે શાળાને એ બાબતમાં કાલે નોટિસ પણ આપવામાં આવી છે અને શાળા બંધ કરવાની કાર્યવાહી પણ ચાલુ છે।